ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ જય સ્વામિનારાયણ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ વન વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એનો આપણે જોઈએ આજે પાર્ટ વન આ તમારે નવા નવા પેજ ઉપર એટલે કે આ યુનિટ વન જે છે અત્યાર સુધી આપણે લિટલ સ્ટેપ ભણ્યા હવે આવે છે તમારો યુનિટ વન બરાબર ચોપડીમાં છે પાના નંબર ચોવીસ એમાં જોવાનું આજે આપણે એક્ટિવિટી વન અને એક્ટિવિટી ટુ શીખીશું ચાલો તો સૌથી પહેલાં એક્ટિવિટી વનની અંદર છે નીચેનું કાવ્ય સાંભળો અને ગાઓ તો એની અંદર આવતા આપણે પહેલાં સ્પેલિંગો જોઈ લઈએ નવા સ્પેલિંગો જે છે તો પહેલું જુઓ સ્પેલિંગ રિધમ સ્પેલિંગ છે આર એચ વાય ટી એચ એમ રિધમ એટલે તાલ અને લય બરાબર આગળ જુઓ આર એ પી રેપ એટલે ટકોરો ટકોરો મારીએ એ ક્લેપ એ તો તમને બધાને આવડતું જ હશે ક્લેપ એટલે તાળી પાડવી સ્પેલિંગ છે સી એલ એ પી પછી જોઈએ આગળ બીટ બીટ એટલે તાલ બરાબર અહીંયા બી ઈ એ ટી પછી છે ફિટ ફિટ તમને બધાને ખબર જ હશે ફિટ એટલે પગ સ્પેલિંગ છે એફ ડબલ ઇ ટી પછી આવે છે ફન ફન એટલે મજા સ્પેલિંગ છે એફયુ એન અને આગળ છે સ્ટેટ એટલે કે સેરી સ્પેલિંગ છે એસ ટી આર ડબલ ઇ ટી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપ આગળ આપણે જોઈએ આનું જે રાઇમ્સ આપેલી છે કાવ્ય આપ્યું છે એ જોઈએ એ પહેલાં એનો તમે જુઓ વિડીયો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ આપણે વિડીયો જોયો તમને મજા આવી હશે બરાબર હવે એ કાવ્ય છે એને આપણે સમજીએ એક એક લીટી પ્રમાણે તો સૌથી પહેલાં પહેલી લીટી લખેલી છે હિયર્સ ધ રિધમ જેનું ગુજરાતી થાય લય છે બરાબર એક જાતનો લય છે તાલ છે એમ આગળ જોઈએ હિયર ધ રેપ એ ટકોરો કરે છે જેમ કે કોઈ ગીત ગાતા હોય એટલે એક લય લે છે આમ બરાબર એ છે આગળ જોઈએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ પછી ક્લેપ બરાબર એટલે કે તાળી પાડવી પાડવાની આમ જેમ કે આપણે કહે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને પછી ક્લેપ એટલે તાળી પાડવી બરાબર એ રીતે લય છે અહીંયા આગળ જોઈએ હિયર ધ રિધમ ફરીથી એની એ જ લાઈન છે લય છે અને હિયર ધ બીટ બીટ એટલે આપણે જોઈએ તો આગળ તાલ બરાબર જોડે સ્વેલિંગ બી તમને આપેલા છે જે મેં આગળ બતાડ્યા હતા એ સ્વેલિંગ તમને સાઈડમાં બી છે એટલે ખ્યાલ આવે કે બીટનો અર્થ શું થશે તો થાય છે તાલ બરાબર પછી આગળ જોઈએ કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ એટલે કે તમારા પગમાં લય જાળવો જેમ કે જેમ તમે તાલ મેળવો છો એટલે જોડે જોડે પગનો પણ સ્ટેપ લેવાનો કહે છે તાલ લેવાનો કહે છે જોઈએ આગળ ગો ફોર ગો ફોર ધ રિધમ અને ગો ફોર ધ ફન એટલે કે લય જાળવો અને મજા કરો પછી આગળ જોઈએ સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ વન બરાબર આગળ જુઓ ગો ફોર ધ રિધમ ગો ફોર ધ રેપ એટલે કે લય સાંભળો અને ટકોરા સાંભળો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ ક્લેપ બરાબર આગળ જુઓ ગો ફોર ધ રિધમ ગો ફોર ધ બીટ જે આગળ આવી ગઈ આ એટલે કે લય સાંભળો અને તાલ સાંભળો આગળ જુઓ હિયર ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એનું ગુજરાતી થશે શેરીમાં ચાલવાનો આ છે લય બરાબર એટલે કે એક શેરી છે તમે વિડીયોમાં જોયું હશે કે એક છોકરો છે એ શેરી વચ્ચે એટલે કે સોસાયટી હોય તો એની શેરી આગળ ઊભો છે અને આ લય એટલે કે આ ગીત ગાઈ રહ્યું છે બરાબર એ રીતે લય અને તાલ મેળવે છે બરાબર તો હવે આપણે આગળ જોઈએ હા તમે જુઓ પાના નંબર પચીસ ઉપર એક્ટિવિટી ટુ તમને ત્યાં એક ચિત્ર આપેલું છે જેની અંદર ઘણા બધા નાના નાના ચિત્રો આપેલા છે તો પહેલાં આપણે એની સૂચના વાંચીએ નીચેના ચિત્રોમાં આપેલા ફ્લાવર્સ પછી એપલ્સ પછી જો નીચે લાઈન કરેલી છે એટલે ખાલી જગ્યા છે ત્યાં તમારે છે ને ગણીને લખવાના રહેશે બરાબર છે જુઓ પછી કાર્સ પછી બસીસ કેમલ્સ રેબિટ્સ ફોક્સ એન્ડ બનાનસ છે તે શોધીને લખો બરાબર જે ચિત્ર તમને આપેલું છે એમાં એટલે કે ખાલી જગ્યા આપેલી છે તે આપણે કાઉન્ટ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે કાઉન્ટ કરવા હોય તો તમે જાતે પણ કાઉન્ટ કરી શકો છો બરાબર તો ટ્રાય કરજો તમે ચલો જોઈએ આપણે આગળ એને તો જુઓ સૌથી પહેલાં ફ્લાવર તો કેટલા ફ્લાવર છે તો પાંચ છે ગણો તો એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર ને આગળ જુઓ એપલ્સ આપેલા છે તો ચિત્રોમાં જોઈએ એપલ્સ કેટલા દેખાય છે તો ચાર એપલ્સ છે ફોર એના પછી કાર્સ તો કાર્સ પણ જુઓ કેટલી દેખાય છે તમને પાંચ કાર્સ છે આગળ જોઈએ બસીસ તો બસીસ કેટલી છે તો એક બે અને ત્રણ તો થ્રી બસીસ આગળ જુઓ કેમલ્સ તો કેમલ્સ ચિત્રમાં કેટલા દેખાઈ રહ્યા છે હમ ફાઈવ આગળ જોઈએ રેબિટ્સ તો રેબિટ્સ કેટલા છે ચિત્રમાં હા તો સિક્સ રેબિટ્સ છે આગળ જુઓ ફોગ ફોક્સ એટલે કે દેડકાઓ કેટલા છે દેડકાઓ તો નાઇન છે બરાબર નાઇન દેડકાઓ છે અહીંયા અને બનાનાસ તો બનાનાસ ગણજો એઈટ થાય છે આઠ અને એક એલિફન્ટ આપેલું છે જે બુક્સની અંદર આપેલું નથી પણ તમારે ત્યાં સાઈડમાં લખી દેવાનું નીચેની એક લાઇનમાં કે એલિફન્ટ પછી ડેસ કરીને ત્યાં લખી દેવાનું વન બરાબર તો આ ચોપડીમાં પણ લખવાની છે આ એક્ટિવિટી અને નોટમાં પણ જુઓ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો અને લખો અહીં જોઈએ તમને પાછળ પાના નંબર છવ્વીસ ઉપર આપેલું છે ઉદાહરણ બરાબર એટલે કે જે આગળનું ચિત્ર હતું ને એમાંથી જ તમારે વાક્ય બનાવવાનું છે કેવી રીતનું વાક્ય બને તો જુઓ ધેર આર ફાઈવ કાર્સ ઇન ધ પિક્ચર્સ બરાબર એટલે કે પાંચ કાર આ ચિત્રની અંદર પાંચ કાર છે એવી જ રીતે હવે આપણે જોઈએ કે સૌથી પહેલાં શું હતું ફ્લાવર હતો ને ખાલી જગ્યામાં હા તો જુઓ ફ્લાવર્સ તો આપણે એનું વાક્ય બનાવીએ છીએ ત્યાં तो जुओ देर आर फाइव फ्लावर इन द पिक्चर्स आग जुइए देर आर फोर एप्पल्स इन द पिक्चर देर आर थ्री बस बसीस इन पिक्चर देर आर फाइव कैमल्स इन द पिक्चर्स देर आर सिक्स रेबिट्स इन द पिक्चर there આર નાઇન frogs ઇન ધ પિક્ચર્સ there આર એઇટ બનાના ઇન ધ બનાનાસ ઇન ધ પિક્ચર્સ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પાના નંબર છવ્વીસ ઉપર જે ખાલી જગ્યા આપેલી છે એટલે કે એક ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ છે અને એના નીચે જે આઠ નંબર મારેલા છે પછી ખાલી જગ્યા એટલે કે ત્યાં બ્લેન્ક લાઈનો છે તો ત્યાં તમારે આ વસ્તુ લખવાની એટલે કે આ તમારે નોટમાં પણ લખવાની રહેશે અને અંગ્રેજીની ચોપડીમાં પણ લખવાનું બરાબર આગળ જોઈએ ચિત્ર નીચે એક તમને ચિત્ર આપેલું હશે એની બાજુમાં એટલે કે ચિત્રની બાજુમાં તમારે વાક્ય લખવાના છે ઇન ઓન અંડર નિયર વડે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર એક એક્ઝામ્પલ તમને અહીંયા બતાડું જુઓ ચિત્ર પહેલાં ચિત્ર તમે જુઓ તો એક ટેબલ છે એની નીચે કૂતરું છે બરાબર તો અહીંયા તમને ખાલી જગ્યા એ રીતે ચિત્ર સાથે ખાલી જગ્યા એ રીતની પૂછાય કે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો જોવાનું કે ડોગ ક્યાં છે તો શું આવશે જુઓ ઇન એટલે અંદર થશે ની અંદર બરાબર ઓન એટલે ઉપર થાય આપણે આગળ બી શીખી ગયા છીએ અંડર એટલે નીચે થશે નિયર નિયર એટલે નજીક થશે બરાબર તો ધ ડોગ ઇઝ ક્યાં છે અંડર કેમ કે નીચે છે બરાબર ટેબલની નીચે એટલે અંડર ધ ટેબલ આગળ જોઈએ બીજું ચિત્ર છે એક ડસ્ટબિન આપેલી છે ને એની અંદર બધો કચરો છે પેપર્સ છે બરાબર તો ધ પેપર ઇઝ ખાલી જગ્યા ધ ડસ્ટબિન તો શું આવે ઇન હા કચરા પેટીની અંદર પેપર્સ છે આગળ જોઈએ હવે આ જે ચિત્ર આપેલું છે એ જુઓ અને તો શું કહે છે ધ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી બરાબર તો ક્યાં છે એના હાઉસ જો ટ્રી ઉપર છે એટલે કે ઝાડ મોટું છે ને એની નીચે ઘર છે એટલે અહીંયા અંડર પણ લખી શકાય અને તમે નિયર વાપરો તો પણ ચાલે બરાબર તો ધ હાઉસ ઇઝ અંડર ધ ટ્રી આગળ જોઈએ આ ચિત્ર એક બેગ આપેલી છે એની ઉપર શું છે કેપ પડેલી છે તો જુઓ ખાલી જગ્યા ધ કેપ ઇઝ ખાલી જગ્યા ધ બેગ બરાબર તો શું છે ઉપર પડી છે એટલે કે અહીંયા આવે ઓન હવે આ ચિત્ર જુઓ પાણીની અંદર માછલી તરતી બતાડી છે તો ધ ફિશ ઇઝ ખાલી જગ્યા વોટર બરાબર તો શું આવે ઇન આવશે આમાં હમ અંદર હોય ને પાણીની અંદર હોય માછલી એટલે જુઓ હવે આ ચિત્ર આપ્યું છે એમાં એક બેડ છે અને એની નીચે બેટ આપેલું છે તો સ્પેલિંગ છે સોરી ખાલી જગ્યા છે ધ બેટ ઇઝ ખાલી જગ્યા ધ બેડ તો એની નીચે પડ્યું છે ને એટલે આવે અંડર હવે જુઓ એક ટીવી છે અને એની બાજુમાં ફૂલદાની પડી છે ખાલી જગ્યા જોઈએ ધ ફ્લાવર વાસ ઇઝ ખાલી જગ્યા ધ ટીવી તો શું આવે એની નજીકમાં પડી છે એટલે અહીંયા નિયર આગળ જોઈએ ટેબલ આપેલું છે એની ઉપર એક બોક્સ છે ખાલી જગ્યા જોઈએ ધ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો એની ઉપર છે એટલે શું આવશે ઓન આગળ જુઓ હા એક દરવાજો છે એની બાજુમાં ડસ્ટબિન પડી છે તો અહીંયા પૂછે છે કે ધ ડસ્ટબિન ઇઝ ખાલી જગ્યા ધ ડોર તો શું આવે નજીકમાં પડી છે ને દરવાજાની નજીક છે ડસ્ટબિન એટલે અહીંયા આવશે નિયર આગળ જુઓ હવે એક બોટલ અને ગ્લાસ આપેલી છે ખાલી જગ્યા જોઈએ ધ ગ્લાસ ઇઝ ખાલી જગ્યા ધ બોટલ તો શું છે એની નજીકમાં છે એટલે નિયર આગળ જોઈએ હા જો અહીંયા એક છોકરી આપેલી છે ને છત્રી એણે છત્રીમાં છે બરાબર છોકરી તો જુઓ ધ ગર્લ્સ ઇઝ ખાલી જગ્યા ધ અમરેલા તો શું આવશે અમરેલાની અંદર છે ને છોકરી એટલે શું આવશે અંડર તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે પ્રેક્ટિસ માટે અત્યારે તમે બધા ઘરે છો બરાબર તો તમે આવી રીતે કોઈ પણ બે વસ્તુ લો એને ઉપર નીચે બાજુમાં રાખીને બરાબર તમે આવી એક્સ્ટ્રા ખાલી જગ્યા બનાવીને પ્રેક્ટિસ માટે કરી શકશો બરાબર છે ચલો જય સ્વામિનારાયણ થેન્ક યુ